બેંકોમાં મદદના બહાને લોકોની નજર ચૂકવી રૂપિયા પડાવી લેતી આંતરરાજ્ય ઈરાની ગેંગના 3 આરોપીઓની ઉમરા પોલીસે ધરપકડ કરી. સુરત સહિત રાજ્યના અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તો ઝડપેલા 3 આરોપીઓમાં 2 પિતા પુત્ર છે. બેંકોમાં રૂપિયા ભરવા જનારાઓને મદદ કરવાના બહાને તેમના રૂપિયા ચોરી લેતી ટોળકીનો આતંક જોવા મળ્યો છે. હાલમાં જુમરા પોલીસ મથકની હાથમાં 8 ગેટ ખાતેની બેંકમાં રૂપિયા ઉપાડવા ગયેલા ખેડૂતને નોટોના બંડલમાં કેટલીક નોટો ફાટેલી છે તેમ કહી મદદ કરવાના બહાને નજર ચૂકવી ખેડૂતના 500 દરની 31 જેટલી નોટોની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તો આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી. દરમિયાન ઉમરા પોલીસે બાતમીના આધારે ઘટનાને અંજામ આપી અન્ય કોઈ પણ આંતરરાજ્ય ઈરાની ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું. જે ગેંગના 3 માણસો ઉમરા ગામમાં ફરી રહ્યા હોવાનું સામે આવતા ઉમરા પોલીસે વોચ ગોઠવી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઉમરા પોલીસે હાથે ઝડપાયેલા આરોપીઓમાં જાવેદ હુસેન, સરવર હુસેન ઈરાની, અબુ તારબ જાવેદ હુસેન ઈરાની અને આવેદ ફિરોઝ ઈરાનીની આખરી ઠવે પૂછપરછ કરતા ઉમરા સહિત રાંદેર અને ત્યારબાદ ગુજરાતના મહેસાણા, મૈદરપુરા અને પાલનપુર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાં ભેદ ઉકેલાઈ ગયા છે. એક તારીખ 21 ડિસેમ્બર 2023 રોજ એક 60 વર્ષના સદગુવસ બેંક ઓફ બરોડા આઠવા લાઈન શાખા ખાતે પૈસા વિડ્રો કરવા માટે ગયેલા હતા અને તે દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની પાસે આવી અને એમને જણાવેલ કે 500 નોટોમાં ઘણી બધી ફાટેલી નોટો હોય છે તો લાવો તમને ચેક કરી આપું એમ કરી અને એ વડીલ માણસ પાસેથી 500 નોટનું બંડલ લઈ તેમની નજર ચૂકવી અંદરથી 15,500 રૂપિયા એણે કાઢી લીધેલા અને ત્યાંથી નાસી ગયેલો. વડીલે ઘરે જઈને નોટ ગણતા ખબર પડેલી કે 15,500 રૂપિયાનું આ રીતે અજાણ્યો માણસ આવીને ચોરી કરીને લઈ ગયો છે. એટલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલો, જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ આવા આરોપીઓની તપાસમાં હતા. દરમિયાન ગઈકાલે તેઓને બાતમી મળેલી કે આવી એમઓ કરવાવાળા આરોપીઓ ઈરાની ગેંગના સભ્યો હાલમાં ઉમરા તિલક સર્કલ પાસે ઉમરા ગામ પાસે ઉભેલા છે, જેથી તેઓ ખાનગી વાહનમાં જઈ તેઓને કોર્ડન કરીને પકડી લીધેલા અને તેઓને 3 અંગઝડતીમાંથી 1,04,000 રૂપિયા રોકડા તથા 4 મોબાઈલ ફોન મળી આવે. જેઓ 3 નામ પૂછતા એકે પોતાનું નામ જાવેદ હુસેન ઈરાની રહે આંબીવલી વેસ્ટ, બીજાનો પૂછતા તેને પોતાનું નામ અબુ તારબ સન ઓફ જાવેદ હુસેન એ પણ આંબીવલીનો રહેવાસી છે થાણેનો, અને ત્રીજાનું નામ પૂછતા આવેદ સન ઓફ ફિરોઝ ઈરાની એ પણ આંબીવલીનો રહેવાસી છે. અને તેઓની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેઓ આ રીતે મોટી ઉંમરના માણસોને વાતોમાં ભોળવી અને બેંકોમાંથી જે પૈસા વિડ્રો કરવા આવે કે જમા કરવા માટે આવે એમની પાસેથી નજર ચૂકવી અને પૈસાની ચોરી કરતા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ 5 ગુના ડિટેક્ટ થયેલા છે, જેમાં પાલનપુર, રાંદેર, મહેસાણા, મૈદરપુરા અને ઉમરા પોલીસ સ્ટેશનના 5 ગુનાઓ ડિટેક્ટ થયેલા છે અને હાલ તપાસ ચાલુ છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે ઝડપાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ પિતા પુત્ર છે. જે પિતા પુત્ર સહિત 3 લોકોની આ ગેંગ દ્વારા બેંકોમાં આવતા ગ્રાહકો જોડે છેતરપિંડી આચરાતી હતી. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ 1.4 લાખની રોકડ રકમ, 4 મોબાઈલ સહિત 1,46,000ની મત્તા કબજે કરી છે. સેટા સાથે અઝર કુરેશી.